વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની વાત કરીએ તો હાલ આસો નવરાત્રિની માં જગદંબાની આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે. તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે પવિત્ર તહેવાર આઠમ એટલે કે હવનાષ્ટમી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરે આપ જોઈ રહ્યા છો. ખાસ વાત કરીએ તો અહીંયા મંદિરના પ્રવેશ દ્વાર નજીક જે પણ ભક્ત દર્શન કરવા આવે છે તેને સૌપ્રથમ હાથ સેનિટાઈઝર કરવામાં આવે છે. સાવચેતીના ભાગરૂપે જે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તે પણ એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને આપવામાં આવી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ સાવચેતી જોવા મળી રહી છે. દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરે મોટી સંખ્યામાં આજે હવનાષ્ટમી એટલે કે આઠમ આજે પવિત્ર દિવસ હોવાના કારણે સવારથી જ ભક્તોનું ઘોડાપણ ઉમટી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરીને સતત દર્શન માટે ભક્તો ઉમટી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ યજ્ઞ છે. આ ભક્તો અહીંયા શ્રીફળ મૂકે છે અને બપોરે એટલે કે બપોર બાદ સંધ્યાકાળના સમયે અહીંયા યજ્ઞ થશે અને આ યજ્ઞમાં જે પણ શ્રીફળ છે તેને હોમવામાં આવશે અને ત્યારબાદ મોડી રાત્રે મહાઆરતી થકી માતાજીની આરાધના કરવામાં આવશે અને સમગ્ર વિશ્વમાંથી કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થનાઓ કરવામાં આવનાર છે. એટલે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તો દર્શન અર્થે ઉમટી રહ્યા છે અને લગભગ મોડી સાંજ સુધી અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થે ઉમટશે અને માતાજીની ભક્તિમાં લીન બની જશે. એટલે હાલ આજે આસો નવરાત્રિના નવરાત્રિના આઠમા દિવસે ભક્તોનું ઘોડાપણ અહીં દર્શન અર્થે ઉમટી રહ્યું છે. પરંતુ મંદિરના સંચાલકોમાં પણ સાવચેતીના ભાગરૂપે માસ્ક તથા સેનિટાઈઝરનું પણ સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તમામ જાહેર જનતાને આજની આસો નવરાત્રિની આઠમની તમામને શુભ ઈચ્છા પાઠવું છું અને તમામ જાહેર જનતાને જણાવું છું કે આજે શુભ આઠમ હોય અને સાંજે 4-6 હવનનો પ્રોગ્રામ રાખેલો છે જે તમામ જાહેર જનતાને દર્શનનો લાભ લેવા હું વિનંતી કરું છું. અને આજે કોરોનાના મહામારીના હિસાબે જે સરકારશ્રીના ગાઈડલાઇન્સ જે જાહેર કરવામાં આવે છે એના અનુસંધાનમાં અમે તમામને સેનિટાઈઝર કરવાનું અમે ખાતરી રાખીએ છીએ, માસ્ક પહેરાવીએ છીએ અને દૂરનું ડિસ્ટન્સ રાખીને તમામને દર્શન કરવાનો તમામની તકેદારી રાખીએ છીએ. અને સ્વયંસેવકો જે બી ઊભા કરવામાં આવેલા છે એ લોકો સ્વયંસેવકો ખૂબ ધ્યાન આપે છે અને કોઈ એવી રીતના પરિસ્થિતિ ના સર્જાય અને માતાજીની આઠમ સારી રીતે ઉજવાય એ આપણે શુભકામના પાઠવીએ છીએ. અને બીજું કે જે તમામ જાહેર જનતા હાજે આવે તો માસ્ક પહેરીને આવે અને સેનિટાઈઝર કરે અને દૂરથી એક ફૂટ દૂર રહીને દર્શન કરે એવું હું તમામને શુભેચ્છા અને સંદેશ આપું છું. જય માતાજી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.